નમસ્કાર. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. આ અધ્યાયમાં કુલ 20 શ્લોકો છે. અહીં કોઈ જ પ્રશ્ન અર્જુન તરફથી પૂછાયો નથી. જુઓ, હવે અર્જુન ધીમે ધીમે સ્થિર બુદ્ધિ બનતો જાય છે. શરૂઆતમાં જિજ્ઞાસુ, શરૂઆતમાં પ્રશ્ન કરતા અર્જુનને હવે ધીમે ધીમે શ્રી કૃષ્ણે સ્થિર બુદ્ધિ કર્યો છે. હવે દિવસે દિવસે એ આગળ જતા જતા આ ઉપદેશથી એની બુદ્ધિ છે એ સ્થિર થાય છે. એની સ્મૃતિ પુનઃ આવે છે. એને એમાં આ સામે રહેલા શત્રુઓ નથી લાગતા. એને આત્મા અને પરમાત્માનું આ જ્ઞાન ધીરે ધીરે એના હૃદયમાં ઉતરતું જાય છે. એટલે હવે કોઈ જ પ્રશ્ન નથી પૂછતો. પરંતુ અહીં આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ પોતાના પરબ્રહ્મ સ્વરૂપની વાત વ્યક્ત કરે છે. પોતે કોણ છે, પોતે ક્યાં છે, અને એના માટે એક બહુ સરસ અહીં રૂપક આપે છે, જે વેદની અંદર પણ આ રૂપક છે. એ જ રૂપક કૃષ્ણ શબ્દ ભેદે અહીંયા આપે છે. ઉર્ધ્વ મૂલમ દશાખ અશ્વત્થમ પ્રાહુરવ્યમ છંદાંસી યસ્ય પર્ણાનિ યસ્તમ વેદસ વેદવિત્. જેના મૂળિયા આ સંસાર વૃક્ષ છે. આ સંસાર વૃક્ષની વાત કરે છે કે જેના મૂળિયા ઉપર છે. સામાન્ય વૃક્ષના મૂળ જમીનમાં છે અને પારણો શાખાઓ ઉપર છે. આ વૃક્ષના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે, પર્ણો નીચે છે, એવા આ અશ્વત્થ વૃક્ષને નો અહીં રૂપક આપી અને શ્રી કૃષ્ણ આ અધ્યાયનો પ્રારંભ કરે છે. આ વૃક્ષ એટલે પરબ્રહ્મ, આ વૃક્ષ એટલે પરમપિતા, આ વૃક્ષ એટલે સ્વયં શ્રી કૃષ્ણ. કારણ કે એ કહ્યું છે, મમ યોની મહત બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામ્યહમ. આ બ્રહ્માંડ, આ વિશ્વ, આ સૃષ્ટિ મારી જ પ્રકૃતિ છે, મારા માથે જ ઉત્પન્ન થયેલી છે. એટલે આ વૃક્ષનું રૂપક આપી અને શ્રી કૃષ્ણ અધ્યાયનો ઉલ્લેખ કરે છે, અધ્યાયનો આરંભ કરે છે. વેદની અંદર એક રૂપક વેદના ઋષિઓએ આપ્યું છે, દ્વા સુપર્ણા સંયુજા સખાયા. એક વૃક્ષ છે, તેના પર બે પક્ષીઓ બેઠા છે. એક જ ડાળ પર બે પક્ષીઓ બેઠા છે. એક ફળ ખાય છે અને એક એને સાક્ષી ભાવે નિહાળી રહ્યું છે. એક ભોગતા છે અને એક નિરીક્ષક છે. એક જે ખાય છે એ આત્મા છે અને જે જોઈ રહ્યો છે તે પરમાત્મા છે. આ જ રૂપક અહીં અશ્વત્થ વૃક્ષનું છે. અધ્યાત્મનું ઊંડાણ સભર જ્ઞાન આ અધ્યાયમાં આપ્યું છે. આ અધ્યાય વિશે હું એટલું કહીશ કે માણસ જ્યારે મરણ પથારીએ હોય ત્યારે આ અધ્યાયનું પઠન કરવામાં આવે છે. કારણ કે સ્વયં ઈશ્વરની જ આનું આ વાંગ્મય સ્વરૂપ છે. પુરુષોત્તમ યોગ દ્વારા શ્રી કૃષ્ણે પોતાની વાત અહીં રજૂ કરી છે. ઈશ્વર કોણ છે, કેવો છે, એના માટે એણે આ વૃક્ષનું દૃષ્ટાંત આપ્યું છે. અધસ્વર્ધમ કેવું વૃક્ષ છે, અધસ્વર્ધમ પ્રસુતસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષયક પ્રવાલા. અધસ્વ મૂળાને અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ બધા મૂળો, આ બધી શાખાઓ માણસને કર્મના બંધનમાં બાંધે છે. આ વૃક્ષનું પ્રતીક આપી અને શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં આગળ વધે છે. પુનઃ એ માણસને સમદર્શી, સમત્વ રેવા, સમત્વ યુક્ત રેવા એ પ્રેરે છે અને કહે છે, નિર્માણ મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. મોહ માયા અને સંગ દોષ, ઇન્દ્રિયોનો સંગ દોષ. સંગ દોષ કોનો, તો ઇન્દ્રિયોનો. એના ઉપર જેણે વિજય મેળવ્યો છે એ જ વ્યક્તિ અમર બની શકે છે, એ જ મોક્ષ પદનો અધિકારી છે. હવે અહીંયા એ અધ્યાત્મમાં અર્જુનને આગળ લઈ જાય છે. કેવો માણસ હોવો જોઈએ, રાગ દ્વેષ ન હોવો જોઈએ, સમદર્શી હોવી જોઈએ, અને એને એને જ્ઞાની કહ્યા છે. આવો જ્ઞાની માણસ અવિનાશી પદને પામે છે. અન્યથા તો પુનરપિ જન્મમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરેશાયનમ, એ તો છે. શંકરાચાર્ય કહ્યું છે કે ફરીથી જન્મવું, ફરીથી મૃત્યુ પામવું, મનને ઇન્દ્રિયોને મનના કાબુમાં લેવી. ગંગા સતીએ કહ્યું છે કે મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પામે. આ તળપદી ભાષામાં વેદ ઉપનિષદ અને ગીતાના સારને આપણા સંત કવિઓએ, આપણા સંત સમાજે પોતાના શબ્દોમાં સમાજ સમક્ષ મૂક્યું. મેરુ તો ડગે પણ જેના, મેરુ એટલે મોટા મોટા પર્વતો, એ ડગે પણ જેના મનડા ડગે નહીં. શેમાં મનડા ન ડગે, તો કે ઇન્દ્રિયો જે કે એ પ્રમાણે ચાલવામાં,
નહીંતર ઇન્દ્રિયો તો બહુ સ્વેચ્છાચારી છે, એ આપણને ગમે તે બાજુ લઈ જાય. મન પોતા આપણે વ્યક્તિને ગમે તે તરફ લઈ જશે. મેરૂટો તો ડગે પણ જેના મનડા ડગે ને પાન. મન કોઈ દિવસ ચલિત ન થાય જેનું. મન કોઈ દિવસ ભ્રામક માન્યતાઓમાં, મન કોઈ દિવસ બ્રહ્મા ન પડે, મન કોઈ દિવસ કોઈની સાથે ઇન્દ્રિયોમાં જવા ઈચ્છે નહીં, એ જ વાત અહીં ગીતાકાર કહે છે. આપણા સંત કવિઓએ જે આપેલું તત્વજ્ઞાન વેદ ઉપનિષદ અને ગીતાનું સાર જ છે, અને એટલા માટે એ લોકો પણ અવિનાશી પદને પામ્યા. શ્રી કૃષ્ણ અહીંયા કહે છે હું કોણ છું, હવે એને પોતાની ઓળખ આપે છે, પોતાનું સરનામું પણ આગળના શ્લોકમાં આપશે. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, મમે વાંશો જીવ લોકે, હું મારો જ અંશ આ જીવ લોકમાં જીવ ભૂત સનાતન પ્રાણી માત્રમાં રહેલો છે. દરેક પ્રાણીમાં, દરેક જીવમાં, જળ અને ચેતનમાં, વૃક્ષ હોય, પશુ હોય, પક્ષી હોય, માનવ હોય કે સૂક્ષ્મ જંતુ હોય, એ દરેકમાં મમે વાંશો મારો જ અંશ રહેલો છે. તો પછી હિંસા કોની, તો પછી દુરાચાર કોની સાથે, તો પછી અત્યાચારો કોની સાથે, તો પછી રાગ દ્વેષ કામ ક્રોધ કોની સાથે? અરે આ તો સમગ્ર સૃષ્ટિ એક છે. સમગ્ર સૃષ્ટિમાં આગળ આપણને કહ્યું હતું કે મારાના મણકામાં જેમ બધા જ પરોવાયેલા છે, એમ કૃષ્ણ કહે છે કે હું તો સૂત્ર છું, હું તો દોરો છું, એ આ બધા જ મણકાની જેમ મારામાં પરોવાયેલા છે. પુનઃ એ તૂટે, દેહ જ્યારે બંધનમાંથી મુક્ત થાય ત્યારે એ પુનઃ અવિનાશી પદને પામે છે. આત્મા પુનઃ પરમાત્મામાં ભળે છે. પણ એ ક્યારે ભળશે? આગળના અધ્યાયમાં આપણે વાત કરી હતી કે ત્રણ ગુણોથી જ્યારે પર થવાય ત્યારે, સત્વ રજસ અને તમસ, આમાંથી જ્યારે જીવ પર થઈ જાય, આમાંથી જ્યારે એ દૂર થઈ જાય, આ સ્વભાવ એ છોડી શકે, મનને વશમાં લઈ શકે, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકશે, ત્યારે એ અવિનાશી પદને પામી શકે. હવે શ્રી કૃષ્ણ પોતાનું કાયમી સરનામું આપે છે. કોઈ જ ઈશ્વરે, ક્યારે કોઈ જ સંપ્રદાયે આવો સરનામું આપ્યું નથી. શું કહે છે? ન તદભાષય તે સૂર્યો, ન શશાંકો, ન પાવક, યત ગત્વાન નિવર્તંતે તદ્ધામમ પરમમ મમઃ. ન તદભાષય તે સૂર્ય, જ્યાં સૂર્ય પણ પહોંચતો નથી, સૂર્યનો પ્રકાશ પણ પહોંચતો નથી. ન શશાંકો, ન પાવક. શશાંક એટલે ચંદ્ર, પાવક એટલે અગ્નિ, જ્યાં ચંદ્ર કે અગ્નિ પણ પહોંચી નથી શકતો. યત ગત્વા ન નિવર્ત, ત્યાં જ્યાં જઈને કોઈ પાછું આવતું નથી. તદ ધામમ પરમમ મમ, તે મારું પરમ ધામ છે. ભગવાન કે હું અહીં રહું છું. જો એક તરફ ભગવાન કે છે કે હું દરેક પ્રાણીમાં રહું છું, અને એક તરફ કે છે કે આ મારું કાયમી સરનામું છે, જ્યાં જઈને કોઈ પુનઃ પાછું આવતું નથી, એ મારું પરમ ધામ છે, એ બ્રહ્મલોક છે. પણ ઈશ્વર કહે છે કે હું તો બધામાં રહે પાછો સચરાચર સૃષ્ટિમાં હું વ્યાપ્ત છું. એ બે વાતો આપણને ક્યારેક અલગ લાગશે, પરંતુ આ ઈશ્વરનું આ સ્થાન છે. પ્રત્યેક લોકોના હૃદયમાં ઈશ્વર રહેલો છે. એ પ્રત્યેક અર્જુનને કહે છે કે હું તારા હૃદયમાં રહેલો છું, સામાન્ય માણસના હૃદયમાં રહેલો છું, પ્રાણી માત્રમાં રહેલો છું, અને છતાંય મારું એક પરમ ધામ છે. હું સાત્વિક લોકોના હૃદયમાં રહું છું, નહીં કે રાજસી કે તામસી. હું સ્થિત પ્રજ્ઞના હૃદયમાં રહું છું, હું ભગવત ભક્તના હૃદયમાં રહું છું, જે કોઈની સાથે રાગ દ્વેષ રાખતો નથી, મોહમાં લેપાતો નથી, ઇન્દ્રિયોને વશ રહે છે. નમે ભક્ત પ્રણશ્યતિ, આવી ગેરંટી આપનારો ઈશ્વર અન્ય કોઈ ના હોઈ શકે. એ કહે છે અહીંયા ગીતામાં નવમા અધ્યાયના 31મા શ્લોકમાં એને કહ્યું છે, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી, જે કાંઈ હોય સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ. બધા જ ધર્મો છોડીને, એ બધા જ વિચારો, બધા જ મત મતાંતરો છોડી અને તમે મારે શરણે આવી જાઓ. જે કાંઈ સમસ્યા છે એ તમે મને આપી દો અને એ સર્વને હું ઉપાડી લઈશ. હું તમે મારો ભરોસો કરો, તમે મારા ઉપર વિશ્વાસ મૂકો. અને એટલે કે જે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન,
પ્રત્યેક પ્રાણી માત્રના હૃદયમાં હું રહેલો છું, અને છતાં એણે પાછું પોતાનું કાયમી રહેઠાણનું સરનામું આપ્યું કે ન તદભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યત ગત્વા ન નિવર્તંતે તદ્ધામમ પરમમ મમ. અને પછી કહે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં સ્થિતા. હું વૈશ્વા જઠરાગ્નિ રૂપી વૈશ્વાનર રૂપે પ્રાણી માત્રના, પ્રાણી માત્રની વાત કરી છે, માત્ર માનવની નહીં. પછી કીડી હોય કે હાથી હોય, એ માછલું હોય કે પક્ષી હોય, પ્રત્યેક પ્રાણીના ઉદરની અંદર હું જઠરાગ્નિ રૂપે રહી. આ આ આપણને સુવાડે છે કોણ? આપણને ઉઠાડે છે કોણ? આપણને કાર્યમાં પ્રેરિત કરે છે કોણ? આપણા મનમાં વિચારો લઈ આવે છે કોણ? આપણું ખાધેલું અન્ન પચાવે છે કોણ? આપણે તો માત્ર ખાઈ અને કોળિયો ગળે ઉતારીએ છીએ, એ પચાવે છે કોણ? અહીં કૃષ્ણ એનો ઉત્તર આપે છે, આપણી આ જિજ્ઞાસાનો ઉત્તર આપે છે. અહમ વૈશ્વા નરોહી ભૂત્વા, ભૂત્વા એટલે પ્રાણી માત્રમાં, હે ભૂત્વા પ્રાણી નામ દેહમાં સ્થિત, તમામ પ્રાણીઓના શરીરની અંદર હું જઠરાગ્નિ રૂપે રહેલું છું. પ્રાણપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ, ચાર પ્રકારે પ્રાણપાન વગેરે ચાર પ્રકારે આ અન્નને હું પચાવું છું. જે કાંઈ કરનારો છે એ જગત નિયંતા છે, એ વાત આપણે કદાપી નહીં ભૂલવી પડે. જે કાંઈ આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ, જે કાંઈ છે એનો પ્રેરક, આરંભે જ આપણે વાત કરી હતી કે શ્રી કૃષ્ણ પ્રેરક છે, માર્ગદર્શક છે, આશ્વાસક છે. જ્યાં સમસ્યા આવે છે ત્યારે લડવા માટે એ આપણને માર્ગદર્શન આપે છે. કોઈ પણ કાર્ય કરવાની એ આપણને પ્રેરણા આપે છે. કોઈ પણ વસ્તુ આપણે સારી કે ખરાબ કરીએ છીએ એનો પ્રેરક એ છે. પણ એ શા માટે આપણને એમ થાય છે કે તો પછી લોકો ખરાબ કાર્ય કેમ કરે છે? જો ઈશ્વર જ પ્રેરક છે તો સત્વ રજસ અને તમસ, સત્વગુણ પ્રધાન જો એનો સ્વભાવ હશે, એની વૃત્તિ હશે. રાવણ તામસી હતો, એ કઈ કઈ રાજસી હતી, અને રામ સાત્વિક છે, કર્ણ રાજસી છે, અને અર્જુન સાત્વિક છે, યુધિષ્ઠિર સાત્વિક છે. યુધિષ્ઠિરને તો યુદ્ધ કરવું જ નથી, અને આમ છતાં યુદ્ધ કરવું પડે એવી પરિસ્થિતિ આવી. સમગ્ર મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે ત્યારે યુધિષ્ઠિર ખૂબ દુઃખી છે. રાજ્યાભિષેક થઈ ગયા પછી યુધિષ્ઠિર બહુ દુઃખી છે કે આ રાજ્યનો મને શું અધિકાર, આ રાજ્ય લઈને હું શું કરું, આનાથી મને સુખ કેવી રીતે મળે, જ્યાં મારું જ આખું કુળ નાશ પામી ચૂક્યું છે. મારા જ ગુરુ, મારા જ વડીલો, મારા જ પિતામહ આ બધા જનો વધ કરી, અને જે રાજ્ય સિંહાસન મને મળ્યું છે આ સત્વ પ્રધાન ગુણ છે. હકથી મેળવેલું રાજ્ય પણ એને ખિન્ન બનાવે છે, એને દુખી બનાવે છે. આમ સાત્વિક, રાજસિક અને તામસિક આ ત્રણ ભાવોથી જે પરે છે, ભીષ્મ પિતામહ પર હતા, અને છતાંય દુર્યોધનને સાથ આપવા માટે એ મજબૂર હતા. એના એણે એને સાથ આપવો, એના પક્ષે રહી અને લડાઈ લડવી પડી હતી. કર્ણ સાત્વિક હતો, પણ એણે થોડો સમય એને અપમાનનો બદલો લેવા માટે એણે મિત્રને સાથ આપવો પડ્યો. આ રજોગુણી હતો, દુર્યોધન તમોગુણી હતો, ક્યારેય પાછી પાની હું નહીં કરું એવું માનતો દુર્યોધન આખરે પોતાના જ, એકમાત્ર પોતાના નહીં, પોતાના સમગ્ર કુળના વિનાશને નોતરી બેઠો છે. અને એટલે આ પુરુષોત્તમ યોગમાં કૃષ્ણ કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ મારે આધીન છે, હું અહીં રહું છું, હું આ એવી જગ્યાએ રહું છું કે જ્યાં સૂર્ય ચંદ્ર પણ પ્રકાશમાન નથી, જ્યાં એનો પ્રકાશ પણ પહોંચી શકતો નથી, જ્યાં પવન અગ્નિ પણ પહોંચી શકતા નથી, અને છતાંય હું પાછો પ્રત્યેક એક કણ રૂપે હું પરમાત્મા સ્વરૂપે તો બિરાજમાન છું જ, પણ તમામ પ્રાણીઓમાં કણ કણમાં હું એના ઈશ્વરનો વાસ છે એમ માની, અને જો આ સૃષ્ટિને નિહાળશો તો આ સૃષ્ટિ તમને આત્મીય લાગશે, નહીં કે કોઈ વેરઝેર વાળી. આમ કહી અને ચઠરાગ્નિની વાત કર્યા પછી શ્રી કૃષ્ણ આ અધ્યાયને પણ અહીં વિરામ આપે છે. હવે એ અર્જુનને ધીમે ધીમે એના મનને ની સ્વીકૃતિને પામવા લાગ્યા છે, અને એટલે હવે અત્યાર સુધી શ્રી કૃષ્ણ એવું કહે છે કે યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધાય કૃત નિશ્ચય, અને હવે એમ કહેશે યથેચ્છસી તથા કુરુ. આગળના અધ્યાયમાં એ આ જ વાત કરશે, હવે જો મેં તો તને બધું કહી દીધું, હવે તને જેમ ઠીક પડે એમ તારે કરવાનું. પણ હવે અર્જુન સ્થિર બન્યો છે, અર્જુનનું મન હવે કાબુમાં આવી ગયું છે, અર્જુને ઇન્દ્રિયોને વશમાં લઈ લીધી છે,
ચલિત થતું ભમતું મન, ભ્રામક મન, ભ્રમતિ ચ મે મનઃ, એવું બોલનાર અર્જુન હવે છેલ્લે કહેશે કે તમે કયો એમ કહો, હવે મારી બુદ્ધિ સ્થિર થઈ છે. આભાર, નમસ્કાર.